સાવધાન, નવો યુગ આવી રહ્યો છે. કોઈ મહત્વનું કાર્ય ફક્ત વિચાર કરવાથી થઈ જતું નથી, તેના માટે શક્તિની જરૂર પડે છે. સાંસારિક કાર્યોમાં ધનબળ, શરીરબળ, બુદ્ધિબળ, જનબળ તથા યોગ્ય પરિસ્થિતિ અને સાધનોની જરૂર પડે છે. ફક્ત વિચારો કરવાથી કોઈ સફળતા મળતી નથી. સૂક્ષ્મ જગતને, જનમાનસને પ્રભાવિત કરવા, યોગ્ય બનાવવા માટે આપત્તિઓ તથા પ્રતિકૂળતાઓને સુવિધાઓ તથા સાનુકૂળતામાં બદલવા માટે પ્રચંડ આત્મબળની જરૂર પડે છે. તેને તપસ્યા દ્વારા જ વધારી શકાય છે. હજુ ઘણું કામ કરવાનું બાકી છે. અનૈતિક, અસામાજિક તથા તુચ્છ વર્તનમાં પરિસ્થિતિ હવે જાજો સફળ ટકી નહીં શકે. યુગ નિર્માણનું મહાન આંદોલન પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સંસારના દરેક માણસને પ્રભાવિત કરશે, તેને દંડોળશે, જગાડશે અને જે યોગ્ય તથા વિવેકપૂર્ણ હશે તેને અપનાવવાની ફરજ પડશે. નજીકના ભવિષ્યમાં જ આવું થતું જોવા મળશે. તેનાથી યોગ પરિવર્તનનો પ્રત્યક્ષ અનુભવ થશે. એ દરમિયાન મહત્વની ઘટનાઓ બનશે, ભારે સંઘર્ષ થશે, પાપ પણ વધશે. તેની પ્રતિક્રિયા નવેસરથી વિચારવા અને નવી નીતિ અપનાવવા માટે લોકોને વિવશ કરશે. દરેકે બદલવું જ પડશે. માણસે પોતાની રીત ભાત બદલવી પડશે. યુગ નિર્માણની વર્તમાન ચિંગારીઓ વિશ્વવ્યાપી દાવાનળની જેમ પ્રચંડ બનશે અને તેની આગમાં આજની અનીતિ તથા અનિચ્છનીયતા બળીને ખાક થઈ જશે. ઉગતા સૂર્યની જેમ નવો યુગ થોડા સમયમાં પોતાની અરૂણીમાં પ્રગટ કરશે. એક નવું આંદોલનને જન્મ આપી તેને ગતિશીલ બનાવીને તે મોરચાની કમાન મજબૂત યોદ્ધાના હાથમાં સોંપીને હું જઈ રહ્યો છું. નવા નવા શૂરવીરો એમાં જોડાતા જશે અને યુગ નિર્માણનું આંદોલન પોતાની નિર્ધારિત ગતિથી સુવ્યવસ્થિત રીતે આગળ વધતું જશે. જે હાથોમાં નવનિર્માણની મશાલ સોંપવામાં આવી છે તથા લોકનાયકોની જે એક વિશાળ સેના ઉમટી રહી છે તેને જરૂરી બળ, સાહસ તથા સાધનો પૂરા પાડવાનું કામ હજુ બાકી છે. પૂરતી શક્તિ વગર તેઓ કરી પણ શકે, તેમના માટે જરૂરી શક્તિ ભેગી કરવાનું આવશ્યક હતું. તેથી તે સાધનો ભેગા કરવાનું વધારે મહત્વપૂર્ણ માનીને મારે આ માટે કામે લગી જવું પડશે. આપણે બધાને આત્મબળ મેળવવા માટે સામૂહિક સાધનોમાં લાગી જવું જોઈએ. અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1999.